अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वीकारवानी बात करो, त्याग करवानी बात, पर वास्तविकता तो स्वीकार करो कि दिस इज फैक्ट। नथी जन्म जीवन मृत्यु मारा आत्मा, नथी सत्ता संपत्ति संबंध साधन मारा आत्मा, अने मारा पण नथी। आपे छे कुदरत कर्मना भोगवटा प्रमाणे अने लई पण लेशे। जन्म पण आपे छे, जीवन आपे छे, मृत्यु आपे छे, ने सत्ता संपत्ति साधन એ પણ આપે છે, નહીં પણ માટે આ આખું પેકેજ જ ઇટ સેલ્ફ મારું નથી, યસ કે નો? તો એવું સમજવામાં સ્વીકારવામાં શું વાંધો છે? આટલી સાદી સીધી સિમ્પલ વાત, એની અંદર ચોપડીમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? આ તો દેખી શકાય એમ છે, પણ આજ આપણે સમજ્યા નહીં એ સમજવાનું હતું. એ તપ જપ ને પૂજા પાઠ ને માળા તો બહુ કર્યા, ઉપવાસે બહુ કર્યા, બધા તીર્થંકરો રાજકુમાર હતા, યસ કે નો? કોઈ ગરીબ ના ઘેર, અને છતાંય ચાલ્યા ગયા. પછી ક્યારે લાઈફમાં વિચાર કર્યો એમને કે મેં શું શું છોડ્યું? કારણ કે હતું તારે માનતા નતા, છોડવાનો પ્રશ્ન ક્યાં છે? મળ્યું તે કુદરતી રહેતા કર્મનું ફળ, અને ગયું તે કર્મનું ફળ. તમે મેં છોડ્યું કહેવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? પણ આજના સાધુ ને પૂછો તો દીક્ષા લીધા પછી 25 વર્ષ પછી પૂછો કે તમારી પાસે કશું નથી, તો એ શું કે? બોલો, સાધુ મહારાજ ને પૂછો, સંન્યાસી ને પૂછો કે તમારી પાસે કશું જ નથી, તો કે શું વાત કરો છો? હું તો 2 કરોડ રૂપિયાનું મકાન મૂકીને આવ્યો. આજની માર્કેટ વેલ્યુ બોલે. એ ગોલ્ડ જ્યારે છોડ્યું હોય તારે 500 રૂપિયા એક 10 તોલા હોય, 10 ગ્રામ હોય, પણ અત્યારે 50,000 નો ભાવ બોલે કે 8 લાખ નું સોનું મૂકીને આવ્યો. એમ ના સમજાય, છોડ્યું પણ મોહ નથી ગયો. કેવું સમજણ પડે છે? વિચાર કરો. એટલે કહેવાનો મતલબ કે આપણે વાસ્તવિકતાને સમજવા ક્યારે પ્રયત્ન નથી કર્યો, અને જે ધર્મ ને સંપ્રદાય લોકોએ જે બતાવ્યું એમાં જ ઉતર્યા ઊંડા, એને જ ફોલો કર્યું, એને આપણો મુક્તિનો માર્ગ માની લીધો, એ જ વર્તુળમાં રહ્યા, એનાથી આગળ કશું વિચાર્યું. આજે હું વાત કરું છું કે અસામાન્ય વાતો તો નથી ને, સમજી શકાય વાતો છે. એ તો વાતો નથી કે મારે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જોઈએ, એવું તો કશું બોલ્યો નથી ને. વિચાર કરો, જે શરીરના જન્મ જીવન મૃત્યુ કુદરતના હાથમાં છે, સામાન્ય વ્યક્તિને કર્મના ભોગવટા કુદરતના હાથમાં છે, સુખ દુઃખના ભોગવટા, અને છેલ્લે શ્વાસ બંધ પણ કુદરત કરે છે. વિચાર કરો કે આ બધું જો કુદરત કરતી હોય ને, શરીર કુદરતનું હોય તો આપણું શું, અને આપણું નથી તો પછી અંદર રાગ દ્વેષ કરવાનું કારણ શું? એ બતાવો, રાગ દ્વેષ કરવાનું કારણ શું? સૈન્ય જ્ઞાન તર આત્મા છો તો જાણો છો, એટલે આત્માની સાથે આ જગત શું છે એ પણ સિદ્ધાંતથી જાણવું પડશે. એનું નામ દર્શન, ને હું આત્મા છું એનું નામ જ્ઞાન. આપણે જ્ઞાન તો જાણ્યું, દર્શન ના જાણ્યું, અને દર્શન વગર જ્ઞાન ના હોય. પહેલું કેવળ દર્શન હોય, પછી કેવળ જ્ઞાન, પણ આપણે તો જ્ઞાન જાણ્યું, દર્શન નથી જાણ્યું. હું આ દર્શન ની વાત કરું છું. કયું દર્શન? સમ્યક દર્શન. મિથ્યા દર્શન તો છે, સમ્યક નથી. સમ્યક એટલે સવળું, અને સમ્યક એટલે શાશ્વત, સમ્યક એટલે સનાતન, અને સનાતન એટલે જીવ માત્રને લાગુ પડે, માને કે એ જાણવું, એનું નામ સમ્યક દર્શન. એ સમ્યક દર્શન જો દ્રષ્ટિમાં સમજાય અને ફિટ થાય તો રાગ દ્વેષ ના થાય.
હિસાબ તો જે છે ભોગવવા જ પડશે, પણ નવા રાગદ્વેષ, કારણ કે તમને ખબર પડી ગઈ કે મન વચન કાયા મારા નથી, અને મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ મારા, પછી રાગદ્વેષ કરવાનું કારણ શું? કારણ તો હોવું જોઈએ, આપણું હોય તો કરીએ ને, આ તો કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે, અને કર્મ પૂરા થશે એટલે આપણું ક્યાં આવ્યું, અને આપણું નથી તો રાગદ્વેષ નું કારણ શું? રાગદ્વેષ નું કારણ શું? એમ કહું મને, આ દુનિયામાં જે જે વસ્તુઓ જેને જેને પ્રાપ્ત થાય છે તે બધી વસ્તુઓ પહેલા બીજા પાસે નથી, આપણને પૈસા મળ્યા બીજા પાસેથી મળ્યા ને, આપણને મકાન મળ્યું કોઈની પાસેથી જ મળ્યું ને, આપણને કાર મળી કોઈની પાસેથી જ મળી ને, આપણી પાસેથી હવે તો માલિકી ક્યાં છે? યુ આર યુઝર ઓર ઓનર ને થઈ જઈએ છે, એનો માર્ક થઈ જશે, આપણે યુઝર છે કે ઓનર છીએ, અને થઈ જઈએ છે આમાં આ તપ જપ ક્યાં વચ્ચે આવે છે, આમાં પૂજા પાઠ ક્યાં વચ્ચે આવે છે, માં ઉપાસ કરવાનું આવ્યું, સાચું જ્ઞાન જાણતા જ નથી આપણે. આજે ભારત વર્ષની અંદર એટલીસ્ટ 35 જૈન આચાર્ય અમારા પરિચયમાં છે જે આ વિજ્ઞાનની વાત કરે છે. વિજ્ઞાનની કયું વિજ્ઞાન? વિતરાગ વિજ્ઞાન કહો કે સનાતન વિજ્ઞાન, એક જ છે. જે વિતરાગ બનાવે વિતરાગ વિજ્ઞાન, જે સનાતન છે એ જ વિતરાગ વિજ્ઞાન, જે ક્યારે બદલાતું નથી, જેનો ક્રિએટર કોઈ છે નહીં, શાશ્વત નો ક્રિએટર ના હોય ને શાશ્વત નો એન્ડ પણ. મને મોબાઈલમાં પ્રશ્ન પૂછે વોઇસ ઉપર, હું જવાબ આપું છું. વિજ્ઞાન તો એક જ છે. જૈનમાં સ્પષ્ટ કહ્યું છે, મળ વિક્ષેપ અને અજ્ઞાન એ વેદાંતમાં કહ્યું, ને રાગ દ્વેષ ને અજ્ઞાન આ ત્રણ કાઢવાનું કીધું. રાગ દ્વેષ ને અજ્ઞાન કાઢો તો મોક્ષ છે. વેદાંતમાં મળ વિક્ષેપ ને અજ્ઞાન કીધું, બંનેમાં અજ્ઞાન છે. અજ્ઞાન છે તો રાગ દ્વેષ છે, અજ્ઞાન નથી તો રાગ દ્વેષ નથી. સંસાર તો આપણે હતો, તીર્થંકરો ને હતો, તીર્થંકર કેટલા? એમાં 16માં નામ શું? 17માં ને 18માં આ ત્રણે તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા હતા, ખબર છે? આ ત્રણે તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા હતા. હું લાસ્ટ બર્થ ની વાત કરું છું, આગલો અવતાર નથી કેતો, લાસ્ટ બર્થ 16, 17 ને 18 આ ત્રણે ચક્રવર્તી તરીકે જન્મ્યા બાય બર્થ. પણ ચક્રવર્તી કહેવાય ક્યારે? યસ કે નો? બી પ્રેક્ટિકલ. છ ખંડ કઈ જીત્યા હશે એમને? બધા આપી દીધા સામેથી, બોલો. યુદ્ધ નહીં કર્યું હોય? યુદ્ધમાં સામ દામ દંડ ભેદ હોય કે ના હોય? જૂઠ કપટ બધું હોય કે નહીં? વિચાર કરો. તીર્થંકર નો જે લાસ્ટ બાર ચક્રવર્તી કે જન્મ્યા, 6 ખંડ જીત્યા સ્ટેપ બાય સ્ટેપ, ત્યારે એને ચક્રવર્તી કહેવાય. 6 ખંડ જીત્યા એટલે એમાં સત્ય તો હોય નહીં, અસત્ય જ હોય, ચોરી જ હોય, બીજાનું લીધું ને આપણે. યસ કે નો? બરાબર છે. અને સત્ય એટલે અસત્યની જગ્યાએ, અસત્યની જગ્યાએ અસત્ય, ચોરી, પછી પરિગ્રહ. કેટલો પરિગ્રહ એમને? 6 ખંડના માલિક નો પરિગ્રહ ઓછો હોય? અને એક રાણી નો બ્રહ્મચર્ય, હિંસા કેટલી? 5 માંથી 5 એક મહાવ્રત નહીં સાહેબ, બોલતા નથી. હું છેલ્લા અવતાર ની વાત કરું છું, 5 માંથી 1 કે નહીં, સમજાય છે? એ જ અવતાર માં તીર્થંકર ને એ જ અવતાર માં મોક્ષે ગયા. આ જાણવાની જરૂર છે ભાઈ, નોટ બીકોઝ ઓફ કર્મ ફલ. આપણા કરતા તો ભયંકર કર્મો હતા, પણ બીકોઝ ઓફ ધેર ઇઝ નો ઇગ્નોરન્સી. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન. અને પુરુષાર્થ કરવાનું સાધન એ દ્રષ્ટિ છે, જેનું નામ છે જ્ઞાન અને દર્શન. અનાધિકારથી આપણને ખોટું ભણાયું છે, મન વચન કાયાથી પુરુષાર્થ થાય છે, આ જ ભ્રાંતિ છે. મન વચન કાય થતી કોઈ પણ ક્રિયા માટે કોઈ પણ મનુષ્ય જવાબદાર નથી, કુદરત જ સંજોગ આપે છે. પણ એને માલિકી કરી, કરતા ભાવ કર્યો, ભોગતા ભાવ કર્યો, એના માટે જવાબદાર છે. એનું નામ અજ્ઞાન, એનું નામ ક્રિયા. આ મકાન મળ્યું અજ્ઞાન નથી, પણ મારું મકાન છે તો અજ્ઞાન છે. હિંસા કરી એ અજ્ઞાન નથી, પણ મેં હિંસા કરી એ તો અજ્ઞાન. હિંસા કરવી જોઈએ એ અજ્ઞાન, અને ક્રિયા એ કુદરતી રચના, કર્મ ફળ. સમજાય છે?
અઢળક સંપત્તિ, છ ખંડ ના માલિક, કુદરતી રચના, કર્મનું ફળ, પણ હું એનો માલિક છું તો પછી કર્મ બંધાશે? પ્રશ્નો હોવાથી કર્મ નથી બનતા હતા, અજ્ઞાન થી કર્મ બંધાય છે અને અજ્ઞાન એમને નતું, માટે કર્મ બંધાયા અને માટે ક્યાં ગયા? મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ કર્મ બાંધવાનું સાધન જ નથી. આ જ ભ્રાંતિ છે આપણને ભણાવવામાં આવ્યું છે કે મન વચન કાયા થી ધર્મ થાય છે. મન વચન કાયા તો મશીન છે, જડ છે, તને બતાવ્યું નહીં હમણાં, આખું ના એક્સપ્લેન કર્યું તમને. આપણી પાસે આ શરીર પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ, કાલે શું થવાનું છે એને ખબર નથી. હવે જે એને ખબર નથી એના માટે આ જવાબદાર કેવી રીતે હોય, કેવી રીતે હોય? પણ આ જે કઈ કરી રહ્યો છે એની પાછળ મારી અંદર જે દ્રષ્ટિમાં અજ્ઞાન છે, એ અજ્ઞાનથી માલિકી ભાવ, કરતા ભાવ અને ભોગતા ભાવના અજ્ઞાનને કારણે હું રાગ દ્વેષ કરું છું, એનાથી કર્મ બંધાય છે, એનાથી જન્મ મરણ થાય છે. કર્મ બંધાય છે એ જોઈ શકાતા નથી, પણ કર્મ ભોગવો જોઈએ એ દુનિયા જોઈ શકે. યસ કે નો? પણ આપણે તો કહીએ છીએ, અમે તો પૂજા કરીએ છીએ, કર્મ કહેવાય, ભૂલતા નથી. મારે ક્વેશ્ચન. યસ. તો પછી કરુણા, અનુકંપા, દાન એનો ક્યાં છે સ્થાન? કરુણા, અનુકંપા અને દાન આ ત્રણેય શબ્દો વ્યવહારમાં જુદા છે, આધ્યાત્મમાં જુદા છે. વ્યવહારમાં આપણે કરુણા શબ્દ વાપરીએ છીએ, ઇક્વલ ટુ દયા. આધ્યાત્મમાં કરુણા એટલે આ આત્માનો ક્યારે મોક્ષ થાય એને કરુણા કહેવાય, અને દયા એ ફિઝિકલ બોડી માટે હોય, આત્મા માટે ના હોય. પણ આપણે કરુણાનો શબ્દ વ્યવહારમાં દયા મળે ગયા, અને ભગવાનની કરુણા હતી. આ જીવ ક્યારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટે એના માટે હતું, સુખ દુઃખ માંથી છૂટે એ પ્રશ્ન નતો. સમજાય છે? એટલે કરુણા શબ્દ આત્મા માટે વપરાયો અને દયા શબ્દ બોડી માટે, આપણે બેન દયા કરી નાખ્યા. અનુકંપા એટલે શું? હા, એ શબ્દ જુદા છે ને, મગન બેન છગન ની શબ્દ જુદા છે, બે માણસ તો કહેવાય, બંનેના મીનિંગ શું છે જુદા છે. અનુકંપા બે પ્રકારની, એક અનુકંપા કોઈ માણસે દુઃખી જોઈને દુઃખી થવું અથવા દુઃખ અનુભવવું એને અનુકંપા કહેવાય, અને એક માણસ અજ્ઞાનથી અનેક પ્રકારના કર્મ બાંધે છે એને પણ અનુકંપા પ્રજ્ઞાનીઓને કહેવાય. એ બહાર દેખાય, ભગવાનને ખબર પડે કે આ જીવ કેવું કર્મ બાંધે છે નરગતિનું, અને ત્યાં જીવ ભોગવશે 10 લાખ વર્ષ, એ અનુકંપા. પણ એ બહાર દેખાતું નથી. તો અનુકંપા, કરુણા એક નોન ફિઝિકલ થિંગ છે. અને ત્રીજું શું બોલ્યા? દાન. આપણે ફિઝિકલ દાન ને દાન કહીએ છીએ, એનાથી તો સંજોગો જોઈએ, હોય તો આપી શકો. યસ કે નો? પણ મહાવીર દાન આપતા હતા, એ કયું આપતા હતા? જ્ઞાન દાન અને અભય દાન. અભય દાન મહાદાન છે, જ્ઞાન દાન શ્રેષ્ઠ દાન છે. સમજાય છે? અને આ લક્ષ્મી નું દાન, આહાર દાન, ઔષધ દાન એ સંજોગાધીન છે, એ પુણ્ય ફળ છે, એને મોક્ષ સાથે, આત્મા સાથે કોઈ સંબંધ. આ બધું સમજવું પડે સાહેબ, અત્યાર સુધી આ ગોળ ગોળ કર્યું છે. આપણે જેના જે આરતી કરવાથી, જે પૂજા કરવાથી પુણ્ય બંધાય છે, એ આરતી અને પૂજા સાધુઓને ના હોય. યસ કે નો? કેમ એ લોકોને પુણ્યની જરૂર નહીં? બોલતા નથી તો એ લોકોને કેમ નહીં? શું તો આપણે આ ક્રિયાને પુરુષાર્થ માની છે, એમને ક્રિયાને પુરુષાર્થ કેમ નહીં? સિદ્ધાંત બધા માટે સરખો હોય કે જુદો હોય? આ તો જુદો પડી ગયો, વિચાર કરો. યસ કે નો? સાધુને પૂજા નહીં કરવાની, આરતી નહીં કરવાની, કેમ?
આપણે કરીએ તો પુણ્ય બંધાય, કેમ પણ એવું માન્યતા તો, પણ આપણા માટે શું કામ ખોટી માન્યતા હોય તો આપણને આપે, એનું ખોટું જ્ઞાન આપવું જોઈએ? મુક્તા નથી, વિચાર કરો. બધું ત્યાગી દીધું છે. હા પછી જ્ઞાન આવી ગયું છે એમને, હવે કાલ ભાવની જરૂર છે, જ્ઞાન ક્રિયાની જરૂર નથી. ક્રિયા તો બધી કરે છે, પ્રતિક્રમણ નથી કરતા, વિહાર નથી કરતા, ઓછે વળો નથી જતા, કે બધી ક્રિયા નહીં બોલતા ને, ચોમાસું નથી કરતા, બે ધાર્મિક ક્રિયા આખો દિવસ નથી કરતા, એ ક્રિયા નથી, શરીરથી થાય છે ને બધું. તમે ક્રિયા નથી કહેતા તો પછી હું લિસ્ટ કરી નાખું, ક્રિયાના પ્રકાર જુદા છે, પણ ક્રિયા તો કરે છે, ક્રિયા નથી કરતા એ સબ્જેક્ટ આવવો જોઈએ નહીં. મારે તમને સાચું જ્ઞાન પકડાવવું છે, પણ પહેલા તમારું ચકાસી જોઉં છું કે તમારી પાસે શું જ્ઞાન છે અત્યાર સુધી, તમે જૈન છો આટલા વર્ષો કાઢે, તમારી પાસે શું જ્ઞાન છે? તો કે સાધુને એટલા માટે ક્રિયા ના હોય કારણ કે સાધુ આત્માની સાધના કરે છે એવું માનવામાં આવે છે. ભલે અત્યારનો સાધુ નથી કરતો, પણ એવું માનવામાં આવે છે કે સાધુ છે એને માત્ર આત્માની સાધના કરવાની, એને પાપ પુણ્યની જરૂર નથી, માટે એને કોઈ પણ ધાર્મિક શુભ ક્રિયાઓની જરૂર નથી. That is the concept. સમજાય છે? જે સાધુ ત્યાગી ત્યાગ લીધો છે એ ત્યાગ આત્માની અનુભૂતિ માટે લીધો છે એવું માનવામાં આવે છે, એને પાપ પુણ્યની જરૂર, સમજાય છે, માટે એમને શુભ ક્રિયાની જરૂર. અને મનુષ્ય કે છે કે ના મારે તો સારો ભાવ જોઈએ છે, હજુ મોક્ષે જવું નથી, તો એને પુણ્યની જરૂર છે. બંનેના કોન્સેપ્ટ જુદા છે. સમજાય? પર્પસ ઇન્ટેન્શન બંનેના જુદા છે. એટલે અનાદિકાળથી આવું ચાલ્યા કરે છે, પણ સાચી વાત ક્યારે આપણને સમજવા મળતી નથી. મૂળ જ્ઞાન શાસ્ત્ર થી હજારો યોજન ઉપર છે. સમજાય છે? મૂળ જ્ઞાન એ માત્ર અનુભવ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? અનુભવ જ્ઞાન ક્યારે ચોપડીમાં આવી શકે? તમને જિંદગી જીવ્યા હોય અને જિંદગીમાં જે જે અનુભવ થયો હોય એ તમે ચોપડીમાં લખો, દાખલા તરીકે તમારી ભાષામાં, પછી એ તમારો છોકરો વાંચે એને જ્ઞાન થઈ જાય ને? થાય ને? તો શાસ્ત્ર વાંચીને બધા તો કેવળ જ્ઞાની થઈ ગયા હોય. એટલે શાસ્ત્રમાં બધું ઇન્ફોર્મેશન છે કે જ્યાં સુધી કોઈ અનુભવી પુરુષ ન મળે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન સાધન તરીકે જરૂર છે, પણ અનુભવી પુરુષ મળે તો સાધનની જરૂર. ચોવીસ તીર્થંકર માંથી એક પણ તીર્થંકરે ક્યારે શાસ્ત્ર વાંચ્યું નથી અને શાસ્ત્ર વાંચીને ક્યારે બોલ્યા નથી. હા કે ના? કૃષ્ણ ભગવાને જે અર્જુનને જવાબ આપ્યા એ શાસ્ત્ર માંથી નતા આપ્યા. અનુભવ જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય, ચોપડીમાં ના હોય. ચોપડીમાં ઇન્ફોર્મેશન હોય, શું છે, પણ એ ઇન્ફોર્મેશન સમજવા માટે પણ અનુભવીની જરૂર પડે, તમને બિલકુલ ખબર ના પડે. શબ્દને અર્થ જાણો, મર્મ જાણો, માટે જ્ઞાનીઓનો જ્ઞાનીઓને સ્પષ્ટ કહ્યું, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. નિવેડોનો મતલબ થાય પરમેનન્ટ સોલ્યુશન. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ જ્યાં સુધી અનુભવી ના મળે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન સાધન તરીકે કામ કરશે.